જો આ એક વસ્તુ કરવામાં આવે તો જે પણ લાંબા ગાળાની બીમારીઓ છે તે સંપૂર્ણપણે નાશ પામશે શરીરને બનાવનાર અથવા આ શરીર બનાવવાનો સ્ત્રોત તમારી અંદર છે જેણે આ આખા શરીરને બનાવ્યું છે તે નાની એવી તકલીફને ઠીક ના કરી શકે માત્ર અમુક સરળ પ્રક્રિયાઓ કરીને અમે હજારો લોકોને તે તકલીફોમાંથી બહાર આવવા માટે મદદ કરી છે બીમારી અને સ્વ ઉપચારના સંબંધમાં આત્મા અને ભૌતિક શરીર કઈ રીતે સંકળાયેલા છે ફ્રી ડિસીઝ બીમારીથી મુક્ત હોવું એટલે જરૂરી નથી કે સુખાકારી પણ હોય તે એક આવશ્યક ભાગ છે પરંતુ તે સંપૂર્ણ સુખાકારી નથી જ્યારે તમે સ્વસ્થ અનુભવો છો ખરેખર સ્વસ્થ તમામ સ્તરો પર સ્વસ્થ અનુભવો છો તો તે સુખાકારી છે તે તમારી અંદર અને આસપાસની દરેક વસ્તુ સાથે તાલમેલમાં રહેવા અંગે છે તે સંપૂર્ણ રીતે વિકસિત જીવન હોવાની બાબત છે તે અસ્તિત્વગત રીતે જીવંત હોવા બાબત છે નહીં કે માનસિક રીતે વ્યસ્ત હોવા બાબત સ્વાસ્થ્ય એ સુખાકારી માટેના ઘટકોમાંનું માત્ર એક છે સ્વાસ્થ્ય એક જરૂરી ઘટક છે પણ તે બધું જ નથી પરંતુ હેલ્થ શબ્દ હોલ પરથી આવ્યો છે જ્યારે તમે પૂર્ણતા અનુભવો છો ત્યારે તમે સ્વસ્થ છો તેથી તે સંદર્ભમાં સ્વાસ્થ્ય એ સુખાકારી છે પરંતુ આજે જે રીતે સ્વાસ્થ્યને જોવામાં આવી રહ્યું છે તે માત્ર શારીરિક સ્વાસ્થ્ય તરીકે છે માત્ર એટલું જ કે ડોક્ટર દ્વારા તમને આપવામાં આવેલ તમામ ટેસ્ટ તમારે પાસ કરવા પડશે તેથી તે અર્થમાં તે સંપૂર્ણ સુખાકારી નથી પરંતુ તે સુખાકારી માટે આવશ્યક ઘટક છે તમે જાણો છો કે શારીરિક સ્વાસ્થ્ય વિના સુખરૂપ અનુભવવું આકરું છે જેમ તબીબી શરીર વિજ્ઞાન છે તેમ યોગિક શરીર વિજ્ઞાન છે આપણે શરીરને પાંચ આવરણ અથવા પાંચ સ્તરો તરીકે જોઈએ છીએ સૌથી પહેલું એમાં ભૌતિક શરીર છે જેને અન્નમય કોષ તરીકે ઓળખવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ છે આહાર શરીર આપણે જે ભૌતિક શરીર ધરાવીએ છીએ તે ફક્ત ખોરાકનો સંચય છે જે આપણે ખાધો છે અથવા પૃથ્વીનો એક ભાગ જે આપણે લીધો છે શરીરના પછીના સ્તરને મનોમય કોષ તરીકે ઓળખવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ છે માનસિક શરીર તેથી યોગમાં આપણે મનને કોઈ એક ચોક્કસ સ્થાનની જેમ નથી જોતા તેથી આખા શરીરમાં બુદ્ધિમતા હોય છે અને આખા શરીર શરીરના દરેક કોષની પોતાની યાદ શક્તિ હોય છે હવે તો આપણે જાણીએ છીએ આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા અને આપણા અનુભવથી પણ આપણે જાણીએ છીએ કે આપણું શરીર આપણા શરીરના દરેક કોષો એ પણ યાદ રાખે છે કે આપણા પૂર્વજો સાથે હજારો કે લાખો વર્ષ પહેલા શું થયું હતું તેથી દરેક કોષમાં અઢળક યાદશક્તિ અને બુદ્ધિમત્તા છે તો આ એક માનસિક શરીર છે તો આ હાર્ડવેર અને સોફ્ટવેરની જેમ છે પરંતુ આ બે વસ્તુઓ તેની જાતે કશું કરી શકતી નથી જ્યાં સુધી તમે તેને સારી ગુણવત્તાનો પાવર ન આપો તો શરીરના ત્રીજા સ્તરને પ્રાણમય કોષ અથવા ઉર્જા શરીર તરીકે ઓળખવામાં આવે છે આપણી પાસે ઉર્જા શરીર વિશે પુષ્કળ જ્ઞાન અને અનુભવથી મેળવેલ જ્ઞાન છે જેને આપણે પ્રાણમય કોષ તરીકે ઓળખીએ છીએ આ શરીરમાં બોતેર હજાર નાડીઓ અથવા માર્ગો છે જે એક ચોક્કસ રીતે અસ્તિત્વ ધરાવે છે આ દરેક માર્ગોમાં આપણે કેવી રીતે નિપુણતા મેળવી શકીએ અને તે આપણા અનુભવમાં અને સુખાકારીના અર્થમાં શું ઉત્પન્ન કરી શકે તે બાબતો વિશે સંપૂર્ણ વિકસિત અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન રહેલું છે એસેન્શિયલી મૂળભૂત રીતે જો આપણે માત્ર સ્વાસ્થ્ય તરફ જોતા હોઈએ જો કોઈ વ્યક્તિનું પ્રાણમય કોષ અથવા ઉર્જા શરીર યોગ્ય રીતે સંતુલિત અને જીવંત હોય તો શારીરિક અને માનસિક શરીરમાં કોઈ બીમારી નહીં હોય શારીરિક કે માનસિક શરીરમાં બીમારી આવવાની કોઈ શક્યતા નથી ઉર્જા શરીરને સંરેખિત કરવામાં આવે ઉર્જા શરીરને તેના બે ભાગો વચ્ચે યોગ્ય રીતે સંરેખિત કરવામાં આવે જે ઈડા અને પીંગળા તરીકે ઓળખાય છે અને તેને જીવંત રાખવામાં આવે જો આ એક વસ્તુ કરવામાં આવે કોઈ વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકે છે કોઈપણ વ્યક્તિને ભૌતિક શરીર અથવા માનસિક સ્તર પર જે પણ લાંબા ગાળાની બીમારીઓ હોય તે સંપૂર્ણપણે ગાયબ થઈ જશે અમે આ રીતના સેકડો લોકો બતાવી શકીએ છીએ કે જ્યારે લોકો બીમારીઓ સાથે આવે છે ત્યારે અમે તે બીમારી માટે તેમની સારવાર કરતા નથી અમે ફક્ત તેમના ઉર્જા શરીરને જીવંત અને સંતુલિત કરવામાં તેમને મદદ કરીએ છીએ તેને જોવાની ઘણી રીતો છે ચાલો તેને આ રીતે જોઈએ આ શરીરને બનાવનાર તેની અંદર છે શું એવું નથી આ શરીરને બનાવનાર અથવા આ શરીર બનાવવાનો સ્ત્રોત તમારી અંદર છે તેથી જો તમારે રિપેરિંગનું કામ કરાવવાનું હોય તો તમે ઉત્પાદક પાસે જવા માંગશો કે સ્થાનિક કારીગર પાસે જો તમે ઉત્પાદક સાથેનો સંપર્ક ગુમાવી દીધો હોય તો તમે સ્થાનિક કારીગરને ત્યાં દોડશો નહીતર તમે કુદરતી રીતે સર્જનના સ્ત્રોત પાસે જશો જેણે આ આખા શરીરને બનાવ્યું છે તે થોડી સમસ્યાને ઠીક ના કરી શકે જો તમે તેનો સંપર્ક કરી શકો તો તે ચોક્કસપણે કરી શકે અમે ઘણા લોકોને તેમની અસ્થમાની સ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે ભારતના શહેરી વિસ્તારોમાં શ્વાસની તકલીફો ખૂબ સામાન્ય બાબત ગણાય છે અમે હજારો લોકોને દવા દ્વારા નહીં માત્ર અમુક સરળ પ્રક્રિયાઓ દ્વારા તે સમસ્યામાંથી બહાર આવવા માટે મદદ કરી છે જો તમે તમારી અંદર પૂરતા પ્રમાણમાં ઊંડા ઉતરો તો જે આ શરીર બનાવ્યું છે તે બુદ્ધિમત્તા અને શરીર બનાવનાર ઉર્જા અહીં સંપર્ક માટેની પદ્ધતિઓ શીખવી શકીએ છીએ છીએ અમે વિશ્વને ઇનર એન્જિનિયરિંગ તરીકે જે આપી રહ્યા તે માત્ર એટલું જ છે કે દરેકને માટે અંદરની તરફ વળવા અને સંપર્ક મેળવવા માટેની એક સરળ પદ્ધતિ તે ધર્મ નથી તે ફિલોસોફી નથી તે શિક્ષણ પણ નથી ઇટ ઇઝ અ ટેકનોલોજી તે અંદર તરફની વળવાની ટેકનોલોજી છે સુખાકારી માટેની ટેકનોલોજી